મરિયમ અને તેની બહેન માર્થા તેમના ભાઈ લાઝરસ સાથે બેથાનિયા ગામે રહેતા હતા. આ એ જ મરિયમ હતી જેણે ઈસુના પગ ઉપર અતિમૂલ્યવાન અત્તર રેડીને પોતાના વાળથી તે લૂછ્યા હતા. તેનો ભાઈ લાઝરસ માંદો હતો. બંને બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી, ગુરુજી, તમારો પ્રિય મિત્ર મરણ તોલ માંદો છે. ઈસુએ તે ખબર સાંભળી ત્યારે કહ્યું, મરણ થાય એવી આ માંદગી નથી, પણ તેનાથી ઈશ્વરને મહિમા મળે અને તે દ્વારા ઈશ્વર પુત્રનો મહિમા થાય એ માટે તે માંદગી છે. માર્થા, મરિયમ અને લાઝરસ પર ઈસુ પુષ્કળ પ્રેમ રાખતા હતા. માંદગીના સમાચાર જાણ્યા છતાં તે જ્યાં હતા ત્યાં જ બે દિવસ વધારે રહ્યા. બે દિવસ પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ. ગુરુજી, હજી થોડા દિવસ પહેલા જ યહૂદી આગેવાનો ત્યાં તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા અને વરી પાછા તમારે ત્યાં જવું છે. શું દિવસના 12 કલાક નથી? દિવસે જો કોઈ ચાલે તો તે જગતનો પ્રકાશ દેખે છે માટે ઠોકર ખાતો નથી, પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી માટે તે ઠોકર ખાય છે. આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે, હું તેને ઊંઘમાંથી જગાડવા જવાનો છું. પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે. ઈસુ એમ કહેવા માંગતા હતા કે લાઝરસ મરણ પામ્યો છે. જ્યારે શિષ્યો સમજ્યા કે લાઝરસે આખી રાત સારો આરામ કર્યો છે, લાઝરસ મરી ગયો છે અને હું ત્યાં નહોતો માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલે સારું કે તમે વિશ્વાસ કરો. ચાલો તેની પાસે જઈએ. ત્યારે થોમાએ પોતાના શિષ્ય બંધુઓને કહ્યું, ચાલો આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ.